આવ્યો છે. જી હા, અમે નથી કહી રહ્યા, પરંતુ ખુદ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ કહી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના યુવાનો સાથે સંવાદ કરવા આવેલા શાહે પણ વિકાસના ગાંડા થવાના સમાચાર પર ચિંતા વ્યક્ત કરી, અને એટલે સુધી કે તેમણે રાજ્યના વિકાસના આંકડા આપવાની ફરજ પડી. ગુજરાતનું વિકાસ મોડલ જેના દમ પર ભાજપ 2014ની ચૂંટણીમાં બાહુબલી સાબિત થયું, એ જ વિકાસના મોડલ પર નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીની ગાદી સુધી પહોંચી ગયા. જો કે આ જ વિકાસ આજકાલ ભાજપ માટે ચિંતાનું કારણ બન્યો છે, અને એ એટલા માટે કે ગુજરાતમાં વિકાસ ગાંડો થયો છે. સોશિયલ મીડિયા પર વિકાસના ગાંડપણની જે તસવીરો સામે આવી છે એને ભલભલાને પેટ પકડીને હસાવ્યા છે. કચ્છથી માંડીને કપરાડા અને ધોરાજીથી માંડીને ધોલેરા સુધી વિકાસના ગાંડા થવાના પોસ્ટરો અને તસવીરોએ સોશિયલ મીડિયા પર ભારે તોફાન મચાવ્યું. વિકાસની અસલી પોલ તો ત્યારે જ્યારે વરસાદના ખાડાઓ અને તૂટ્યા ફૂટ્યા રસ્તાઓએ નગરજનોની કમર તોડી. વિકાસની આ પોલ ખોલ તસવીરોને કોંગ્રેસે પણ બરાબરની હવા આપી. ધોરાજી સહિતના અનેક વિસ્તારોમાં વિકાસ ગાંડો થયો છેના પોસ્ટરો લગાવાયા, ત્યારે કથિત વિકાસના પરિણામો ભોગવી રહેલી જનતામાં પણ રોષ જોવા મળ્યો. આવા સમયે ભાજપને વિકાસનો ફુગ્ગો ફૂટે તેવી સ્થિતિમાં નુકસાન થવાની ભીતિ છે, અને એટલે જ ખુદ અમિત શાહ સંવાદના નામે વિકાસના ખાડા ફૂટતા જોવા મળ્યા. હમણાં મંડી પડ્યા છે, ખાડા થયા. તમને ખાડા નડે છે ને ભાઈ, પણ ખાડા અત્યારે ના પૂરાય. કેમ ના પૂરાય સમજાવી દઉં તમને. એટલા માટે ના પૂરાય કે પાછો વરસાદ આવે તો ફરીવાર ખાડો પડે. 15 સપ્ટેમ્બરથી 10 તારીખે હું બોલું છું, 15 સપ્ટેમ્બરથી ગુજરાતની અંદર રોડના ખાડા પુરાવાનું ચાલુ થશે, અને 22 ઓક્ટોબર સુધીમાં બધા જ ખાડા પુરવાનું કામ ગુજરાતની સરકાર સમાપ્ત કરશે. વિકાસના ગાંડપણના કારનામા છેક દિલ્હી સુધી પહોંચ્યા છે. પહોળા રસ્તા, મોટા ઓવરબ્રિજ, 24 કલાક વીજળી અને મોટી મોટી ઇમારતો. વિકાસના આ જ મોડલને રણનીતિ બનાવી મોદી દિલ્હી સુધી પહોંચી ગયા. જો કે છેલ્લા 2 વર્ષમાં નોટબંધી, જીએસટી, પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો, સબસિડાઇઝ સિલિન્ડરના ભાવો વધવા, આ એવા મુદ્દા હતા જેને લઈને આમ જનતામાં રોષ છે. ત્યારે વિકાસની આ પરિભાષા લોકોને ન પચે એ સ્વાભાવિક છે, અને એટલે જ મોદીના વિકાસના આ મોડલને લઈને સોશિયલ મીડિયામાં મોદીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે ચૂંટણી ટાણે અમિત શાહ સંવાદના માધ્યમથી યુવાનોને વિકાસનો અપ્રચાર નહીં કરવા સમજાવી રહ્યા હતા. તમને બધાને ગુજરાતના યુવાનોને અપીલ છે કે વેબસાઇટ પરથી આ આંકડા તમે ડાઉનલોડ કરો, અને તમે પણ ગુજરાત માટે થઈને આ આંકડાઓને ગુજરાતના દરેક યુવાન સુધી વોટ્સએપથી, ફેસબુકથી, ટ્વિટરથી પહોંચાડવાનો પ્રયાસ કરો. અપપ્રચાર કરી ગુજરાતના વિકાસને ના રૂપ. શરૂઆતના તબક્કે માત્ર મજાક અને હાંસી માટે વિકાસ ગાંડો થયો છે એ ટ્રેન્ડ શરૂ થયો હતો. જો કે જોત જોતામાં વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પર વિકાસના ગાંડપણે માજા મૂકી, એટલે સુધી કે ગુજરાત ભાજપના નેતાઓએ પણ વિકાસના ગાંડપણના પ્રચારને રદિયો આપતા વિકાસ ડાહ્યો હતો. ત્યારે શું પરિસ્થિતિ હતી તેનો ચિતાર આપી કોંગ્રેસ પર વાર કરવાનું શરૂ કર્યું. ભાજપ સમજે છે કે આ કેમ્પેનની અસર આગામી ચૂંટણીમાં જરૂર થવાની છે. આ જ કારણ છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વિકાસના સાચા આંકડાઓને આધારે સરકારના મૂલ્યાંકનની દલીલ કરવી પડી. નરેન્દ્ર મોદીએ આ રાજ્યના મુખ્યમંત્રી રહેતા વિકાસનું એક એવું મોડેલ ઊભું કર્યું મિત્રો, જે વિકાસનું મોડેલ સર્વસ્પર્શી હોય, એ મોડેલ દરેક વ્યક્તિને સ્પર્શ કરે અને સર્વસમાવેશક હોય, એ મોડેલની અંદર બધાનો સમાવેશ થાય. અને એક આશ્ચર્યજનક વિકાસની પરંપરા, આશ્ચર્યજનક વિકાસની યોજના, અને એ યોજનાનું સફળ સંચાલન નરેન્દ્રભાઈએ કર્યું, જેના આધાર પર પૂરા દેશની અંદર, આખા દેશની અંદર એક માહોલ બન્યો કે વિકાસ થઈ શકે છે.
સંવાદ કાર્યક્રમમાં શાહે આડકતરી રીતે કોંગ્રેસ પર વિકાસને ગાંડો કરવા બદલ નિશાન પણ સાધ્યું તો એમ પણ કબૂલ્યું કે તેઓ પ્રચાર દરમિયાન લોકો સમક્ષ સાચા વિકાસની તસવીર પણ રજૂ કરશે. મજાક અને કટાક્ષમાં નીકળેલી પ્રજાની હૈયા વરાળે વિકાસને ભલે ગાંડો કર્યો હોય પરંતુ આ કેમ્પેનથી ભાજપને તેના અસલી વિકાસની ચિંતા થઈ છે એ ચોક્કસથી જોઈ શકાય છે. બ્યુરો રિપોર્ટ, BTV News.